આપ સૌને મારા પ્રણામ જે લોકો પાછળ ઊભા છે ને એ બધાને કલાક ઊભા રહેવું અઘરું પડશે તમે બધા થોડા થોડા આગળ આવીને બેસી જાઓ આરામથી બેસી જાઓ બે મિનિટ હું રાહ જોઈશ આટલી બધી વાર ઊભા નહીં રહી શકાય આઈ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ કે ઓવર ફ્લો છે અને જો શક્ય હોય ને આપ કેમેરાની પાછળ પણ બેસી શકે અથવા ફરીને આમ આવતા રહો તો અહીંયા પણ બેસી શકશો બધા બેસી જાઓ આપણે પાંચ મિનિટ રાહ જોઈ શકીશું પ્લીઝ આવી જાઓ આટલી બધી વાર ઊભા નહીં રહી શકાય એકતા પિક્ચર તમે બધા ગોઠવાતા જાઓ ત્યાં સુધીમાં હું મારી વાત પ્લીઝ આવી જાઓ ડોન્ટ બોર્ડર આટલી બધી વાર ઊભા નહીં રહી શકાય આપ ભાઈઓ પણ આવી જાઓ પ્લીઝ ત્યાંથી એ જાળી જો ખોલી શકાય એવી હોય તો એની આગળ પણ આવી શકાય પ્લીઝ ફીલ કમ્ફર્ટેબલ એક કલાક ઉભા નહીં રહી શકાય આપણે પાંચ મિનિટ રાહ જોઈ શકીશું બધા પાછળ દેર ઇઝ અ બિગ પીપલ તમે ગોઠવાઈ જાઓ હું મારી વાત કહું પ્લીઝ બાકીના લોકો વેઇટ ના કરે આપ સૌને મારા પ્રણામ ચંદ્રકાંતભાઈ હું છેલ્લા દસ વર્ષ કરતા વધારે સમયથી ઓળખું છું અને બહુ બધી બાબતમાં એ પાયોનિયર આમાં એવું છે આ એ લોકો શું કરે છે એમાં તમારો રસ કેમ છે એ લોકો ગોઠવાઈ જશે તમે મારી વાત સાંભળો ને એ લોકો શું કરે છે એમાં બધાને રસ છે કે આવ્યા કે ના એ આવી જ જશે હું છેક અમદાવાદ થી આવી છું એ લોકો અહીંથી જ આવ્યા છે વિનોદભાઈ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે એમને બહુ આદરપૂર્વક આપણે વિદાય આપીએ તાળીઓના ગડગડાટ સાથે આટલા વ્યસ્ત શેડ્યુલમાં એમણે સમય કાઢ્યો એ માટે આપણે સૌ એમના આભારી છીએ થઈ ગઈ વ્યવસ્થા કે હજી કઈ બાકી છે અંજાર એજ્યુકેશન સોસાયટી એ આજે ઉપક્રમ કર્યો છે ને પતી ગયું છે ને હવે આપણે અવાજ નહીં કરીએ આમ તો જગ્યા બદલવામાં આટલી બધી વાતો કરવાની જ નહોતી પણ વાંધો નહીં અંજાર એજ્યુકેશન સોસાયટીનો આ ઉપક્રમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે સુવર્ણ જયંતિ બીજી ઘણી રીતે ઉજવી શકાય પાર્ટી કરી શક્યા હોત પેપરમાં જાહેરાતો આપી શક્યા હોત પ્રસિદ્ધિ પ્રચાર પ્રસાર કરી શક્યા હોત અમે આટલું કામ કર્યું અમે આટલું આ કર્યું એવું કશું જ કર્યા વગર છ દિવસનો આ કાર્યક્રમ જેમાં સાત દિવસનો જેમાં પેરેન્ટ્સ બાળકો વિદ્યાર્થીઓ પાસ્ટ વિદ્યાર્થીઓ માલતીબેન જેવા પાસ્ટ વિદ્યાર્થી આજે અહીંયા હાજર હોય એ કેટલી મોટી વાત છે સૌથી વધારે માણસને આનંદ ક્યારે થાય કે પોતે જે શાળામાં ભણ્યા હોય એ શાળામાં એનું સન્માન થાય એનાથી વધારે મોટું માન હું નથી માનતી દુનિયામાં ક્યાંય પણ તમને મળી શકે તમે જે ઇન્સ્ટિટ્યુશનમાંથી ભણીને ગયા એ ઇન્સ્ટિટ્યુશન તમને બોલાવીને તમારું સન્માન કરે હું માનું છું એનાથી મોટું માન જગતમાં બીજું કંઈ નથી અને એ સન્માન એ માન આજે માલતીબહેનને આપણી વચ્ચે મળ્યું છે એ કેટલી બધી મોટી વાત છે એમણે મને એમની ઓળખાણ આપી ત્યારે કહ્યું કે હું અહીંના એમએલએ છે વિનોદભાઈ ઓળખાણ આપી એટલે મેં કહ્યું છે અને ગુજરાતમાં રહેવું હોય તો એટલીસ્ટ એકસો છપ્પન અને બાળકોના એજ્યુકેશનને વધુ પ્રાધાન્ય આપીને એમણે આ અંજાર એજ્યુકેશન સોસાયટીને વધુ ને વધુ ઉત્તરોત્તર બેસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે શૈક્ષણિક સંસ્થાઓ હવે જ્યારે પૂર્ણ વ્યાપાર બનતી જાય છે આપણે બધા જ જાણીએ છીએ કે હવે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ વ્યાપાર બનતી જાય છે ત્યારે નોમિનલ ફીમાં બેઝિક ફીમાં ભણાવવાનો એમનો આખો અભિગમ સરસ્વતીની પૂજાથી જરાય ઓછો નથી એવું હું માનું છું આજે મેં જાતે શાળાની વિઝિટ કરી બાળકો સાથે વાત કરી અને ઇટ વોઝ સચ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ ફોર મી દેટ ચિલ્ડ્રન હેવ સો મચ ટુ ટેલ યુ બ્રાઇટ બાળકો એમને પૂછવાના સવાલો વાહિયાત વાત નહીં અને ઇટ વોઝ ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ એક્સપિરિયન્સ ઇન ધ મોર્નિંગ એમણે આગ્રહ કર્યો ત્યારે મને સહેજ એવું લાગેલું કે ક્યાં સ્કૂલમાં બોલાવે છે પણ મને આજે સવારે એવું લાગ્યું કે હું ન ગઈ હોત તો મેં ગુમાવ્યું હોત ઓનેસ્ટલી સો આઈ એમ વેરી હેપી કે હું ગઈ શિલ્પાબેન બહુ જ અદભુત રીતે કોઓર્ડિનેટ કરે છે અને જે રીતે એમણે સાથે ફરીને આટલું અમે આજે પ્રી પ્રાઇમરીથી શરૂ કરીને કોલેજ સુધી બધું જ વિઝિટ કર્યું એવી શૈક્ષણિક સંસ્થાના ઉપક્રમે હું અહીંયા ઊભી છું એ મારે માટે પણ બહુ મોટો ઓનર છે અને તમે બધા આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો એ માટે હૃદયપૂર્વક આપ સૌને વંદન કરું છું વાત મારે કરવાની છે પરિવારના સંવેદનની શું છે પરિવાર એનો એક સાદી વાતથી મારી વાત શરૂ કરું તો તમને સમજાશે આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે જાહેર ખબર આપણે જોતા હતા ને ગાડીની મકાનની કોઈક એવી વસ્તુની જે વસાવવાની હોય ત્યારે આપણે જોતા હતા પતિ પત્ની અને બે બાળકો હોર્ડિંગ પર જાહેરાત હોય ને એમાં પતિ પત્ની અને બે બાળકો હોય ગાડી હોય મકાન હોય કઈ વસ્તુ વસાવાની હોય ત્યારે હોર્ડિંગ્સ મોટા મોટા જાહેરાત ના લાગે એમાં પતિ હોય પત્ની હોય અને બે બાળકો હોય થોડો સમય વીત્યો પછી પતિ પત્ની અને એક બાળકની જાહેરાત શરૂ થઈ અને હવે છેલ્લે હમણાં મેં એક ગાડીની જાહેર ખબર જોઈ જેમાં પતિ પત્ની અને કૂતરો છે આઈ એમ નોટ કિડિંગ મજાની વાત એ છે કે આપણે બધા વધુ ને વધુ સંકોચાતા જઈએ છીએ દુનિયા જેમ મોટી થતી જાય છે બધા કહે છે નાવ ઇટ્સ અ ગ્લોબલ વર્લ્ડ હવે દુનિયા એકદમ ફોનના ચાર બાય છના સ્ક્રીન પર છે ગૂગલ કરો બધી ખબર પડી જાય તમે આફ્રિકાના ચિત્રો જોઈ શકો તમે અમેરિકાના ચિત્રો જોઈ શકો તમે થ્રીડી પ્રેઝન્ટેશન જોઈ શકો કોઈક એક્ઝિબિશનનું કોઈક બીજી પરિસ્થિતિ તમે ત્યાં ન હો તો પણ તમે વર્ચ્યુઅલી કાર્યક્રમ માણી શકો કોવિડ પછી તો હવે કેટલા બધા કાર્યક્રમો તમે વર્ચ્યુઅલી માણતા થયા છો ધેટ મીન્સ ધ વર્લ્ડ ઇઝ ગેટિંગ સ્મોલર થઈ રહી છે અને આપણે સંકોચાઈ રહ્યા છીએ પરિવારની વ્યાખ્યા કોઈ એક જમાનામાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન કઝિન્સ અને એની સાથે જોડાયેલો આખો એક્સટેન્ડેડ પરિવાર એ પછી એવો સમય આવ્યો કે પરિવારની અંદર પતિ પત્ની ને બે બાળકો બહુ બહુ તો માતા પિતા એ પછી એવો સમય આવ્યો કે માતા પિતા પણ ઓમિટ થયા અને પતિ પત્નીને બે બાળકો રહ્યા અને હવે પતિ પત્નીને એક બાળક અને હવે એવી પરિસ્થિતિ આવી છે કે મોટા ભાગના લોકો એવું પસંદ કરે છે યુવાનો કે એમને સંતાન નથી જોઈતા ચાઈલ્ડલેસ બાય ચોઈસ સીએલબીસી નામનું એક આખું યુવા ગ્રુપ છે એવા લોકોની ક્લબ છે માનસિક કે જે લોકોને બાળક જોઈતું જ નથી ત્યારે એક સવાલ એવો મારે આટલી મોટી સંખ્યામાં જયારે લોકો ઉપસ્થિત છે ત્યારે પૂછવો છે કે આવું કેમ થયું એવું શું કારણ છે કે જેને કારણે આપણને લાગે છે કે પરિવારની જરૂર નથી ડેસ્ટિનેશન બિલ્ડિંગ પહેલા તો એવું હતું કે લગ્ન હોય પરિવારમાં તો અઠવાડિયાથી થી સગા આવી જાય ને રોજ ખાવાનું રંધાય ને બધા રાત્રે બેસે ને ગપ્પા મારે કેટલો આનંદ કરે એની પણ પહેલા જયારે મને યાદ છે કે ઘરમાં દરજી બેસે અને બધાના કપડા ઘરમાં સિવાય એવા સમયથી શરૂ કરીને હવે ડેસ્ટિનેશન વેડિંગ છે અમારે ગણતરીના જ લોકોને લઈ જવા છે સો દોઢસો અમારા જેટલા નજીકના છે એ સિવાયના લોકોને લગ્નમાં નથી લઈ જવા એવા સંકોચાતા ગયા લગ્નો પારિવારિક પ્રસંગો સંકોચાતા ગયા તો તમે યાદ કરો એક સમય હતો કે જ્યારે દિવાળી હું નાની હતી ત્યારે મને યાદ છે કે સવારના મમ્મી નવડાવી દોડાવીને ચોટલા વાળી દે પછી આજુબાજુના ઘેર જઈ આવવાનું કેમ તો કે પાંચ પાંચ રૂપિયા મળે બધાને પગે લાગી આવવાનું હવે કોઈ કોઈના ઘરે નથી જતું સગાના ઘરે પણ નથી જતા પાડોશીઓના ઘરે પણ નથી જતા અને મોટા ભાગના ઘર લોકો તો પોતાના જ ઘરે નથી રહેતા દિવાળીમાં ભાગી જાય છે બધા પોતાના ઘરે પણ નથી રહેતા લોકો તો બીજાના ઘરે જવાની તો ચર્ચા જ નથી ત્યાંના જોશો મને જુઓ વર્ચ્યુઅલ તો તો હું ત્યાંથી જ સંબોધન કરી દેત ને યાર મને કેમ બોલાવી તમે હું અહીંયા હાજર છું જાતે આમાં કઈ નથી હાડ માસની વ્યક્તિ ઉભી છે ત્યાં હું એના કરતા સારી લાગુ છું સો વાત એ છે કે પરિવારનું સંવેદન આપણે બધા ધીમે ધીમે ભૂલી ગયા કોને કહેવાય ફેમિલી એવું કોઈ દિવસ વિચાર્યું બાળકોને ભણાવીએ તો આપણે ફેમિલીનું ચિત્ર પુસ્તકમાં પણ હવે તો મા બાપ અને બે બાળકો અને એમાં પણ પિતા છાપું વાંચતા હોય ને મા રસોઈ કરતી હોય આવું પાઠ્ય પુસ્તકમાં ચિત્ર છે જે સદીઓથી ચાલ્યું આવ્યું છે હવે મા રસોઈ નથી કરતી હવે પિતા છાપું નથી વાંચતા હવે અને પિતા બંને જણા સાથે કામે બહાર નીકળે છે સંતાનો મોટા થવા લાગ્યા છે એવા આ બદલાતા સમયમાં પરિવાર શું છે ને એનું સંવેદન શું છે એવું મારે બહુ જ બધા પરિવાર જ્યારે અહીંયા હાજર છે ત્યારે કહેવું છે કોણ છે છે આ પરિવાર એની જરૂર શું આપણે એકલો માણસ સફિશિયન્ટ નથી લગ્ન શું કામ કરવા જોઈએ સંતાનો કેમ હોવા જોઈએ મા બાપ સાથે શું કામ રહેવા જોઈએ અને બધા નવા બાળકોની દલીલ છે કે શું જરૂર છે મને તમને બધાને એક વાત કહેવી છે કે અહીંયા બહાર કોઈકનું પર્સ પડી જાય કે કોઈકની કંઈક વસ્તુ ખોવાઈ જાય કે કોઈકને કંઈ તકલીફ પડે કે એક્સિડન્ટ થયો હોય અને એકલો માણસ બેસીને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય ભાઈ શું થયું રાઈટ સો મેની ઓફ પીપલ યુ જે સારા હૃદયના ભલા માણસો છે જઈને પૂછે કે ભાઈ શું થયું કે તકલીફ થઈ કંઈક પ્રોબ્લેમ થયો કે પર્સ પડી ગયો એક્સિડન્ટ થયો કે તાવ જેવું છે માથું દુખે છે શું થાય છે બરાબર અને એકલો હસતો હોય તો ડોક્ટર બોલાવો પડે કે આ છેલ્લી પંદર મિનિટથી એકલો હસે છે ડોક્ટર બોલાવો તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છો તમે કોઈ ન હો એકલી ખુરશીઓ હોય અને હું અહીંયા ઉભી રહીને બોલતી હો તો મારે માટે ડોક્ટર બોલાવો પડે હવે બેન માનતા નથી મજા એ છે કે તમે છો તો મારા બોલવાનું અસ્તિત્વ છે એકલા રડી શકાય છે એકલા હસી નથી શકાતું હસવા માટે તમને જોડે એક જણ જોઈશે મેં નવી ગાડી લીધી હોય અને હું એકલી એકલી અમદાવાદના રસ્તા પર ગોળ ગોળ ફર્યા કરું તો એ ગાડીનો આનંદ મને નહીં મળે પણ જો કોઈ સ્કૂલનો ભાઈબંધ મળે એવું બેનપણી મળી ભાઈબંધ એવું જરૂરી નહીં હો બધા લોકોની આંખો આમ થઈ ગઈ કંઈ બેનપણી પણ ચાલે આપણે કંઈ નહીં અને એમ કે અરે વાહ નવી ગાડી લીધી ત્યારે તમને પહેલી વારે ગાડી લીધાનો આનંદ થાય હા કે ના નવી સાડી તમે પહેરી હોય અને તમે એકલા જ અરીસામાં જોઈને ઇતરાયા કરો કે મારે તો કેટલી બહુ જ અદભુત સાડી એને બદલે આવા કોઈ સમારંભમાં આવો અને શિલ્પાબેન જેવું કોઈ એમ કે કાજલબેન સાડી બહુ સરસ છે કિંમત વસૂલ થઈ જાય તમારી હા કે ના તો એનો અર્થ એમ થયો કે તમને તમારી આજુબાજુ એક દુનિયા જોઈએ છે એક વર્લ્ડ જોઈએ છે જે તમારા વખાણ કરે જે તમને ચાહે જે તમને તમારા હોવાનો તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવે મારા દીકરાને આજે જ હું સવારે સ્કૂલમાં પણ કહેતી હતી ને તમને અત્યારે ફરી કહું કે મારા દીકરાને એક દિવસ હમણાં વચ્ચે મારી સાથે બહુ આર્ગ્યુ કરતો હતો ચોવીસ વર્ષનો છે એને મેં કહ્યું મેં કીધું મેં મારી જિંદગીના દસ વર્ષ તને આપ્યા જોબ ના કરી કશું ના કર્યું એટલું બધું ભણેલી તું જન્મ્યો પછી હું ઘરમાં રહી દસ વર્ષ તો એને મને કહ્યું તો હું શું કરું મેં થોડું કહ્યું તું બરાબર એની વાત સાચી એને નહોતું કહ્યું આ તો મેં નક્કી કર્યું કે મારે મારા દીકરાને દસ વર્ષ એના બાળપણના વર્ષોમાં સમય આપવો છે આ આ મારું ડિસિશન હતું હવે એ ઇન્વેસ્ટમેન્ટ માનીને જો હું એમાંથી ડિવિડન્ડ કાઢવાનો પ્રયત્ન કરું તો એ પ્રોબ્લેમ છે મોટા ભાગના પરિવારોમાં વર્ષો સમય સ્નેહ વાલ લાગણી સપોર્ટ કાળજી જે તમે કહો તે બધું ઇન્વેસ્ટમેન્ટ માનીને કરવામાં આવે અને જ્યારે સમય આવે એમાંથી વ્યાજ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સંબંધો ગડબડાઈ જાય છે તમે જે કર્યું એ તમારે કરવું હતું ને તમે આનંદથી કર્યું હવે જો એ તમે કર્યું એના બદલામાં કશું માંગો તો એ પરિવાર નથી એ ઇન્વેસ્ટમેન્ટ છે તમે કશું એટલા માટે કર્યું કારણ કે તમે એવી આશા રાખી કે આવનારા વર્ષોમાં કોઈક મારી મદદ કરશે ના પરિવારમાં જે કોઈ જે કંઈ પણ કરે એ એની ફરજ છે જવાબદારી છે ઉત્તરદાયિત્વ છે એને કરવાનું જ હોય આ લાગણી આજથી વીસ પચીસ વર્ષ પહેલા હતી હવે બે વાક્યો બહુ મહત્વના છે મને શું અને મારે શું હું આટલું કરું તો મને શું મળશે હું આટલું કરું તો મારું શું થશે અહીંથી શરૂ થઈ છે પહેલી વખત દુનિયા સંકોચાવાની તમે વિચાર કરો નવા નવા લગ્ન થયા હોય આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે પચીસ ત્રીસ વર્ષ પહેલા પચાલીસ વર્ષ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય સવારે રૂમમાં ઝઘડો થયો હોય બે જણનો પછી તો બંને જણા નાઈ ધોઈને પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય પતિ કામે નીકળી જાય સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ના હોય હા કે ના બંને જણા ભૂલી ગયા હોય કે શું થયું હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે જ જણા ઘરમાં છે અને સેલફોન પણ છે એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા એ નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો લે હું મૂકીશ તારે નહીં ડૂટ ફોન મૂકવાનો હું મૂકીશ ડિસ્કનેક્ટ કરવાનો તો મારો વારો તારો નહીં આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો અહંકાર ગુરુર ઈગો આવું કઈ હતું જ નહીં દાદાજી જે રૂમમાં બેઠા હોય એ રૂમમાં મને યાદ છે કે પસાર થતા પહેલા પણ એકવાર જરા વિચારી લેવું પડે કે હમણાં બોલાવી લેશે કે આ લે પોસ્ટકાર્ડ નાખ્યા અને કંઈ કર્યા વગર ચૂપચાપ પોસ્ટકાર્ડ નાખવા જવું પડશે કામકાજ છોડીને અથવા જા તો પાણી ભરી આવતો એટલે એક ગ્લાસ પાણી લઈ આવવું પડે તમને ગમે એટલું મોડું થતું હોય દાદાજી મોડું થાય છે આવું ન કહેવાય હમણાં એક બહુ સરસ કોઈ કે મને વોટ્સએપ પર જોક મોકલે છે કે દાદા એ દીકરાને કહ્યું લે આ સો રૂપિયા અને મોલમાં ચા અને એક કિલો ખાંડ અઢીસો ચા પાપડનું એક પેકેટ પૌવાનું એક પેકેટ લઈ આવો અને જો પૈસા વધે ને તો આઈસ્ક્રીમ ખાજે એટલે છોકરાએ નોટ જોઈ દાદાજીની સામે જોયું અને કહ્યું કે આટલામાં આટલું ના આવે એટલે દાદાજીએ એને કહ્યું કે અરે અમે તો આનાથી અડધા પૈસામાં આનાથી વધારે વસ્તુઓ લાવતા હતા અને પૈસા બચે એમાંથી આઈસ્ક્રીમ પણ ખાતા હતા એટલે છોકરાએ કહ્યું કે પણ ત્યારે સીસીટીવી નહોતા ને મજાની વાત એ છે કે નવી જનરેશન પાસે હવે વાર્તાઓ નથી જોડકણા નથી દાદાજી દાદી ક્યાંક બીજે રહેશે માતાપિતા કામ માટે ક્યાંક બીજે રહે છે સંતાનો અંગ્રેજી માધ્યમની શાળામાં મોટે ભાગે ભણે છે અથવા ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા હોય તો પણ એમનો એટલો બધો સમય કવાય છે કે એમની પાસે એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે સમય બચતો નથી વિડિયો કોલ પર પોતાના સંતાનોને સંતાનોના સંતાનોને વધતા જોઈને દાદા દાદીએ સંતોષ માનવાનો છે ક્યાંક ઓસ્ટ્રેલિયા ક્યાંક અમેરિકા રહેતા બાળકો પણ વિડીયો કોલ પર છોકરું હેલો દાદાજી આર યુ દાદાજી આવું કરે તો માથે હાથ ફેરવવાનો સ્નેહથી ખોળામાં સુવડાવવાનો વાર્તાઓ કહેવાનો આવો લાવો તો હવે રહ્યો જ નથી આઈ એમ શ્યોર સમય સાથે બહુ બધું બદલાયું છે પણ મારા હિસાબે વાલ ન બદલાવું જોઈએ ફેમિલી એફ એમ આઈ એલ વાય મને હંમેશા લાગે છે કે ફેમિલીનો સૌથી પહેલો એફ છે ને એ ફર્ગીવન્સનો નો છે માફ કરો આપણે બધા હવે એવું શીખ્યા છીએ કે યાદ રાખો છોડવું નહીં હું આને સીધો કરી નાખીશ પેલાનું મગજ ઠેકાણે લાવી દઈશ આને તો પાઠ મળી દઈશ કેટલી બધી સ્ત્રીઓ હું દરેક વખતે દરેક કાર્યક્રમમાં કહું છું આજે પણ કહું અહીંયા આટલી બધી બહેનો બેઠી છે મને પણ એવું થાય છે તમને પણ થતું હશે કે તમે ફ્રીજ પાસે જઈને ઉભા રહો ને કહો કે હું શેને માટે આવી હતી હા કે ના થાય છે ને હવે એ જ સ્ત્રીને પૂછો કે દસ વર્ષ પહેલા જેઠાણીને ત્યાં લગ્નમાં ગઈ હતી ત્યારે શું થયું હતું જેટલા હશે છે એટલાને ખબર છે કે મારા સવાલનો અર્થ શું છે આપણે ક્ષમા નથી કરી શકતા અને પરિવારમાં તો નથી જ કરી શકતા પડોશીની સાથે કેટલા સારા થઈએ કઈ વાંધો નહીં ભલે પડ્યું પછી લઈ લેજો ને વાંધો નહીં અને કહેવાનું એવું કે રોજ સાથે રહેવાનું ક્યાં ઝઘડો કરવાનું પણ હવે સાથે નથી રહેવાનું માટે સ્નેહ નહીં રાખવાનો માટે ક્ષમા નહીં કરવાની આમાંથી જેટલા લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હશે ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે એ બધાને ખબર હશે કે આપણે કેટલા કર્ટિયસ થઈ જઈએ છીએ બાજુવાળા સાથે ઈટ શું કે શું કે રહેવા દો ને વાંધો નહીં તમને વાગ્યું નથી ને સોરી હા અને એ જ ઘરમાં જો ભાઈ હોય પત્ની હોય પતિ હોય આગો ખાસ વચ્ચેથી જેની જોડે રોજ રહેવાનું છે એની સાથે તોછડામાં તોછડા અને જેને એકવાર મળ્યા છે કોને ખબર ફરી જિંદગીમાં એ તમારી ફ્લાઇટમાં હશે કે નહીં હોય છતાં એને આપણે કેટલું અદભુત આપણું ઉત્તમ વ્યક્તિત્વ પ્રદર્શિત કરીએ કે હું તો બહુ ભણેલો હું તો બહુ ભણેલી હું તો બહુ એકદમ કલ્ટી હશે એકદમ વ્યવસ્થિત આઈ એમ સો સોરી થેન્ક યુ સો મચ કેટલી આપણી ભાષા બદલાઈ જાય અજાણ્યા લોકો સાથે અને પોતાના લોકો સાથે આપણને કદી સારી રીતે બોલતા આવડ્યું જ નહીં જેની ખરેખર રોજ જરૂર પડવાની છે સવારે ઉઠીને જેનું રોજ મોઢું જોવાનું છે એની સાથે સૌથી ખરાબ રીતે વર્તીએ છે અને આ હમણાં છેલ્લા દસ પંદર વર્ષમાં થયેલો આપણો ફેરફાર છે આ પહેલા નહોતું આ હમણાંથી થયેલો આપણો ફેરફાર છે આપણે એવું દેખાડવું છે કે આપણે બહુ સજ્જન છીએ બહુ ભણેલા છીએ બહુ સોફિસ્ટિકેટેડ છીએ અત્યંત વ્યવસ્થિત માણસો છીએ અંગ્રેજી બોલી શકીએ છીએ એ આપણે બહારના લોકોને બતાવવું છે ઘરના લોકો સાથે આપણે કદી સારી રીતે વર્તી શકતા જ નથી સામાન્ય સંજોગોમાં કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે હવે એમાં શું છે એને હું દેખાડવા ફર્ગીવન્સ આ ક્ષમા છે ને એ પરિવારને બાંધનારી સૌથી મોટી દોરી છે બધા સરખા ન જ હોય પાંચ આંગળીઓ સરખી નથી પાંચ આંગળીઓ વચ્ચે વિવાદ થયો અને પાંચ આંગળીઓ એકબીજાને કહ્યું તો પહેલી કહે છે કે મારા વિના શું થાય હું ચિંધવાના કામમાં આવું બીજીએ કહ્યું કે હું સૌથી ઊંચી છું તમારા બધામાં હું સૌથી લાંબી છું ત્રીજીએ કહ્યું કે હું તો દેવની પૂજામાં કામ લાગુ ચોથીએ કહ્યું કે મારા ઉપર ભગવાને ગોવર્ધન ઉચ્કેરું અંગૂઠાએ કહ્યું કે મારા વગર તમે બધા નક્કામાં છો તમારા ચાર જણનો કોઈ ઉપયોગ નહીં જો અંગૂઠો ન હોય તો અને ત્યારે કોઈકે એમ કહ્યું કે પાંચે ભેગા થાવ ને તો શાબાશી આપવાના કામમાં લાગો પાંચ કોઈ વસ્તુ થાવ બને કોકને ઠોકી દેવાય પાંચ ભેગા થાવ તો હાથ લંબાવી શકાય હાથથી કઈ આપી શકાય એકનો કોઈ ઉપયોગ નથી આ પાંચ ભેગા થાય ને તો જ હથેળી બને છે ભલે બધા જુદા છે પણ બધા જુદા છે છતાં આપણી હથેળી કેટલી સરસ લાગે છે તમે વિચારો એક આંગળી ન હોય તો કેવી લાગે આ પાંચ ભેગા છે ને માટે જ આ હથેળી આટલી સુંદર લાગે છે એવી રીતે પરિવારમાં પણ બધા ભેગા હોય ને તો જ એ પરિવાર પરિવાર કહેવાય છે માફ કરતા શીખીએ સૌથી પહેલા અને આપણા સંતાનોને પણ માફ કરતા શીખવીએ મોટા ભાગની મમ્મીઓને મેં જોઈ છે કે સંતાનોની હાજરીમાં દાદી વિશે કાકી વિશે ફોઈ વિશે ચર્ચા કરે છે ન કરો હમણાં કહ્યું ને કે સ્પષ્ટ વક્તા છે હું બધાને સાચે કહું છું આ વાત ન કરો તમારા સંતાનની હાજરીમાં તમારે માટે સાસુ હશે તમારા સંતાન માટે દાદી છે આ કદી નહીં ભૂલતા તમને ભલે સાસુ લાગે તમારા સંતાન માટે તો એ ગ્રેન્ડ મધર છે વાલી છે ખૂબ વાલી છે અને દાદી માટે ગ્રાન્ડ છે તમે ભલે એના માટે વહુઓ સો ફોર ધેમ એમની રિલેશનશીપ જુદી છે ને તમારી રિલેશનશિપ જુદી છે એને મિક્સ નહીં કરો હમણાં હમણાંથી મેં બહુ જોયું છે કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની શાળામાં ભણવા જાય પછી દાદી જો સાથે ફોર્ચ્યુનેટલી સદનસીબે રહેતા હોય એને વાર્તા કે તો દાદી એમ કે એક હતો પોપટ એટલે મમ્મી દોડતી આવે કે પોપટ નહીં કહેવાનું સ્કૂલમાંથી શીખવાડ્યું છે પેરેટ તમારે ગુજરાતીમાં એની સાથે વાત નહીં કરવાની આવું જો આપણા મૂળ ખોવાઈ જશે ને તો આપણી પાંખોનો કોઈ અર્થ નહીં રહે કારણ કે પાછા ક્યાં આવીશું આપણી ભાષા આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા જ બાળકો સુધી આવશે નાનું ત્રણ વર્ષનું બાળક ઘરમાં દાદા દાદી હોય ને તો શ્લોક બોલતા શીખી જાય અને તમને ખબર ન પડે કે ક્યારે શીખી ગયું તમને કલ્પના એ ન હોય એવી રીતે ભગવાનની પૂજા કરતા શીખી જાય શ્લોક બોલતા શીખી જાય સંસ્કૃતિ શીખી જાય સંસ્કાર શીખી જાય પ્રણામ શીખી જાય નમસ્તે શીખી જાય આ એટલું જે જે કરો ત્યાંથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે બાળક ઇન્સ્ટ્રક્શન લેતું થાય ને આંખો ક્યાં છે બધાના ઘરમાં ટેલેન્ટ શો થતા જ હશે છોકરું સહેજ સમજણું થાય એટલે ટેલેન્ટ શો કરે મા બાપ જો બતાવી દઉં અંકલ ને આંખો ક્યાં છે એટલે આમ બતાવે પછી હાથ પછી કાન એ પછીનું પહેલું સ્ટેજ છે ને જે જે કરો આવે એ જે શું છે કોણ શીખવે છે ગ્રેન્ડ પેરેન્ટ્સ અંકલને ગુડ મોર્નિંગ કરો ના જે કરો જે જે આપણી સંસ્કૃતિ છે અંગ્રેજી તો શીખી જ જશે મોટા થશે ને એટલે શીખવું પડશે કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે શીખી જશે પણ ગુજરાતી ઘરની બહાર ક્યાંય શીખવા નહીં મળે કચ્છી નહીં બોલે તો શું બોલશે ઘરમાં દાદા દાદી હશે તો એમની સાથે કચ્છીમાં ગુજરાતીમાં વાત કરવી પડશે અને કરતા કરતા એ પોતાના મૂળ પોતાની સંસ્કૃતિ સુધી જશે તમારા ઇનલોઝ સાથે થયા જ હશે પ્રશ્નો ખાસ કરીને મારે બહેનોને આ વાત કહેવાની છે કે એવું શક્ય જ નથી કે સાસુઓનો સહવ કોઈ દુઃખ ઝઘડો મતભેદ ન થયો હોય પણ સૌથી પહેલાં ક્ષમા કરજો કારણ કે તમારા સંતાનને એની જરૂર છે એને દાદીની જરૂર છે એને વાર્તાઓ સાંભળવાની જરૂર છે આ વાર્તાઓ રામાયણ મહાભારતની કથાઓ છે જે આપણી સંસ્કૃતિનું આપણા સંસ્કારનું આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે આપણે ભૂલી ગયા હવે આપણે સિદ્ધિ સંભળાવીએ છે લાલા ની વાર્તા શકટાસુર ની બકાસુરની પૂતનાની નાગદમન ની કથાઓ હવે આપણા સંતાનોને ખબર નથી હમણાં જ એક દિવસ એક બહુ જ જાણીતા એક્ટરને કોઈકે નરસિંહ મહેતા નો રોલ ઓફર કર્યો તો એને પૂછ્યું કે એક્ઝેક્ટલી કોણ હતા એમ એટલે મેં એને કહ્યું મેં કીધું એક્ઝેક્ટલી કોણ હતા આવું પપ્પાને ના પૂછતો કારણ કે એના પપ્પા પણ બહુ મોટા એક્ટર હતા એ તને ત્રીજે માળથી ફેંકી દેશે મજા એ છે કે આપણે બધા પરિવારની સાથે જોડાયેલી કેટલી બધી બાબતોને મિસ કરવા માંડ્યા છે સો એફ ઇસ ફોર ફર લેટ એસ ફર ગીવ આઈ હું તને કહું છું તારે શું પહેરવાનું બસ તો મન નહીં કહેવાનું મારે શું પહેરવાનું આ સ્વતંત્રતા છે પણ આ ઇન્ડિપેન્ડન્સની સાથે જો ઇન્ટીગ્રીટી નહીં હોય ને તો એ સ્વચ્છંદતા થઈ જશે ગુજરાતી ભાષા અથવા કચ્છી ભાષા સાથે જોડાયેલા કેટલા બધા લોકોને મારે આ વાત કહેવી છે કે બધા અંકલ છે અંગ્રેજીમાં હા કે ના ને બધા આંટી છે ગુજરાતીમાં આપણી પાસે રિલેશનશીપ માટે અલગ અલગ ટાઈટલ છે આપણું ગુજરાતીનું એક જોડકણું છે હું અનેક જગ્યાએ કહું છું મારે આજે પણ કહેવું છે સોની પોળમાં થાતો શોર ચોરી કરવા ચાલ્યા ચોર સિપાઈ મળ્યા સામા બાના ભાઈ તે કેમ એટલા બધા લોકો અવાજ નથી આવતો મામા લાવે છુક છૂક ગાડી બાને માટે લાવે સાડી સાડી ના રંગ પાકા બાપના ભાઈ તે કાકા કાકા કારેલા કાકીએ વઘારેલા કાકી પડ્યા રોઈ બાપની બહેન તે ફોઈ ફુલડા લાવે છે ફુવાને વધાવે છે ફુવા ગયા કાશી બાની બહેન તે સોળ લીટીમાં ચાર રિલેશનશીપ તમે બાળકને શીખવી શકો આ આપણી ભાષા છે આ ભાષા આપણે આપણા વારસામાં નથી આપી શક્યા કારણ કે જે વારસો આપી શકે એવા લોકો આપણી સાથે રહેતા નથી અને સૌથી મજાની વાત શું છે ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સની ખબર છે માતા પિતા દરેક માતા પિતા આમાં આપણા માતા પિતા આપણે માતા પિતા બધાની વાત છે જ્યારે બાળક જન્મે ને ત્યારે એમની પાસે એવો સમય નથી હોતો એ કમાવામાં ફ્યુચરના વિચારોમાં ઇન્વેસ્ટમેન્ટ્સમાં બીજા બાળકની એક નસીબ વિશેની આખી ડિઝાઇન બનાવવામાં એનું એને માટે ઘર એને માટે ઇન્વેસ્ટમેન્ટ એને માટે આમ એના એજ્યુકેશન માટે પૈસા આ બધું કરવામાં માતા પિતા અત્યંત વ્યસ્ત હોય છે જ્યારે દાદા દાદી પ્રમાણમાં નવરા હોય છે અને એ જ્યારે ફ્રી હોય ને ત્યારે એમણે પોતાના સંતાનને જે સમય નથી આપ્યો ને એ બધો સમય એને પોતાના સંતાનના સંતાનને આપવો છે જે આપણે મિસ કરી ગયા છીએ એક બહુ જ સુંદર વિનેશ અંતાણીની નવલકથા છે દરિયો લઘુ નવલ મને ખબર નથી કોઈએ વાંચી છે કે નહીં પણ વિનેશભાઈ કચ્છના છે માટે મારે આ વાત અહીંયા મેન્શન કરવી છે એમાં દાદા અને ચાઇલ્ડના સંબંધની જે વાત કરી છે બે જ જણાની વાર્તા છે પણ ગજબ વાર્તા છે અમારા એ દાદા વિપુલ વર્ષા ભવ્ય વિભવી વિશાળી છાયા એ અમસકળ સંતાપ હરતા હતું એ હૈયું તો કેટલી સુંદર વાર્તા તમે વિચાર કરો એ ગ્રેન્ડ ફાધર ની કલ્પના કેવી હોય સો ઇન્ડિપેન્ડન્સ ઇઝ વન્ડરફુલ થિંગ આઈ એમ નોટ સેઈંગ ઇન્ડિપેન્ડન્સ ઇઝ નોટ વન્ડરફુલ બિકોઝ આઈ એમ અન ઇન્ડિપેન્ડન્ટ પર્સન અને મારો ઉછેર ખૂબ ઇન્ડિપેન્ડન્ટલી થયો છે પણ જો હું આ ભાષા સારી બોલી શકું છું અથવા હું ખૂબ વાંચતી થઈ તો એને માટે મારે મારા ગ્રેન્ડફાધરને થેન્ક યુ કહેવું જોઈએ હું આજે જે કંઈ છું એમાં મારા દાદાજીનો ખૂબ ખૂબ ફાળો છે સો આપણે બધા આ વાત સમજવી જોઈએ કે એક પરિવારનું ઇન્ટીગ્રેશન પણ એટલું જ મહત્વનું છે જેટલી એક વ્યક્તિને ના ઇન્ડિપેન્ડન્સનું મહત્ત્વ છે એકલો સ્વતંત્ર માણસ શું કરશે આપણે આ જે ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ટિગ્રિટીનું પ્રમાણ છે ને એને ગૂંચવી કાઢ્યું છે બધાને સ્વતંત્ર થઈ જવું છે બધાને એમ છે મને મારી રીતે જીવવા દો હા તમે તમારી જ રીતે જીવો પણ એક પાસે અનુભવ છે અને એક પાસે આંખો અને નવી ટેકનોલોજી છે આ બંને જો ભેગા થઈ શકે તો કેટલું અદ્ભુત પરિણામ આવી શકે જેનો વિચાર આપણે કરતા નથી એક ઘરમાં બહુ મજા આવે મેં હમણાં જ એક મા મોમ મમ્મી અને સાસુજી આવો એક લેખ લખ્યો હતો સવારના દાદાજી એમ કહે કે બ્રેકફાસ્ટમાં એમને શું ખાવું છે અને છોકરાઓને બ્રેડ ખાવી છે પછી મારી મારી ઉંમરની જે સ્ત્રીઓ છે બધી પચાસ પંચાવનની આજુબાજુ એ બધાની ફરિયાદ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ બધાનું કહેવું એવું છે કે અમે અમારી સાસુની બહુ સેવા કરી હવે અમારા અમારી વહુની સેવા કરવાની આઈ એમ શ્યોર આ બધા આમાંથી ઘણા લોકો મારી સાથે અઘરી થશે કારણ કે વહુઓ હવે કામ કરે છે ભણેલી છોકરીઓ અને હું ઘણીવાર કહું છું કે પપ્પાની પરી અને મમ્મીનો રાજા બેટો આ બે જણા પરણે હવે જે પાપા કી પરી છે એ મમ્મીના રાજા બેટા સાથે પરણે પછી એને પરી નથી રહેવાનું એ વાત એને કહે કોણ એટલે એ બિચારી સાસરે જાય પછી એને પાંખો કબાટમાં વાળીને સાચવીને મૂકી દેવાની છે ઉડવાનું નથી જો એ ઉડવાનો પ્રયત્ન કરે તો પ્રશ્નો શરૂ થઈ જાય છે ભણેલી પુત્ર વધુ ઘરમાં આવે તો સાસુને મજા એ છે કે અમે તો આમ કરતા હતા પણ તમે કરતા હતા એ વાતને પચાસ વર્ષ થયા એ પછી પાંચ દાયકા પસાર થઈ ગયા એ આપણે ભૂલી ગયા છીએ ગમે એટલું કરો તો એ શર્ટના કોલર હાથે જ ઘસીને વોશિંગ મશીનમાં નાખવાનું મશીનમાં કોલર ચોખ્ખા ધોવાતા નથી આવી સાસુની માન્યતા છે એટલે તો આ લોકો એડ બનાવી દસ હાથો કી શક્તિ કે હાથ છે ભાઈ આમાં હાથથી થાય છે 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 પાણી છે લોવરી શિલ્પાબેન બહુ કેરિંગ છે તો આઈ છે એ ફોર ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ બંને માટે છે મારે મારે જે એ વિશે વાત કરવી છે એની પહેલા મેં આઈ માટે એટલા માટે વાત કરી કે આપણે બધા જયારે આઈ લવ યુ કહીએ છીએ ત્યારે આઈ પહેલા આવે છે યુ છેલ્લે આવે છે આઈ લવ માય ફેમિલી આઈ કેપિટલ આઈ લવ માય ફેમિલી હું મારી વાત એ છે ને એક્સેપ્ટન્સનો છે જો સ્વીકારશો ને તો જ ઇન્ટીગ્રીટી આવશે બધા જુદા છે મેં કહ્યું ને પાંચ આંગળી જુદી છે કરોડો લોકો આઠ અબજ લોકો આ દેશમાં છે આ દુનિયામાં છે આઠ અબજ લોકોની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે એનો અર્થ શું થયો કે આઠે આઠ અબજના મગજ અલગ છે કોકને લાલ ગમે છે કોકને બુરો ગમે છે કોકને લીલો ગમે છે કોક કે મન તો તીખું ભાવે જ નહીં કે હું તો તીખા વગર કહી ના શકું કોક ઉપરથી મીઠું લે કોઈ કે ઉપરથી મીઠું ખવાય જ નહીં કોઈ કે દસ લીટર પાણી પીવું જોઈએ કોઈ કે કિડની એટલું બધું કામ કરાવાય જ નહીં અને એમાં સૌથી વધારે મજા કોવિડમાં આવેલી હમણાં જ મને કોઈક જોક બહુ સરસ મોકલ્યો છે કે મેં આમ કરી લીધું સૂટનો ઉકાળો પી લીધો ફલાણું કરી લીધું આમ કરી લીધું થાળી વાડકા વગાડી લીધા દીવો કરી લીધો મેં બધું ટેસ્ટ કરાવી બધું કરી લીધું હવે મારે શું કરવું જોઈએ આવું એક જણે ડૉક્ટરને એસએમએસ કર્યો એટલે ડોક્ટર એને કહ્યું કે હવે તું અમર થઈ ગયો તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરીશ તે આટલું બધું કરી નાખ્યું હવે તારે શું કરવાનું બાકી રહ્યું મજા એ છે કે કોવિડના ટાઈમમાં બધા જ્ઞાની થઈ ગયેલા દરેકને અંદરથી અંતર જ્ઞાન થયું માણસ અંતે એકલો જ છે કોઈને કંઈ મળવાનું નથી બધા બધું મૂકીને જતા રહેવાનું છે આપણા બધા નજીકના લોકો જતા રહે હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો છે એક્ઝેક્ટ ગુરુદત્તની જેમ આમ ઊભા રહીને બિછડે સભી બારી બારી આટલા લોકો એના કોણ કોણ કોવિડમાં મરી ગયા એના બધાના ફોટા એટલે મને હું તો એમાંથી કોઈને ઓળખતી નથી આ વિડીયો મને કેમ મોકલે છે એટલે મેં એમને પૂછ્યું મેં તું મને કેમ મોકલે છે તો કે મારું દુઃખ બતાવવા બહુ સરસ આમાં તો દુઃખ બહુ સારું છે એવું ન કહેવાય શું કહો તમે મજા એ છે કે કોવિડના સમયમાં આવેલું આપણું બધું જ્ઞાન કોવિડ પછી પાછું જતું રહ્યું આપણને બધાને એમ હતું કે અંતે તો બધાય ફેમિલીની સાથે જ રહેવાનું છે પુરુષોએ ઝાડુ પોતા કરતા ફોટા મૂકી દીધા વિડીયો મૂકી દીધા તમે વિચાર કરો સ્ત્રીઓ કેટલી સદીઓથી રોજ આ કામ કરે છે એમણે તો કોઈ દાડો વિડીયો ના મૂક્યો અને પુરુષોએ ત્રણ મહિના ઝાડુ પોતા કર્યા ઘરના વાસણ કર્યા એમાં તો વિડીયો ફરતા થઈ ગયા કે બહુ કામ કરે બહુ કામ કરે મજા એ છે કે આ બધી વાતમાં આપણે હસી શકીએ છીએ કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ઘરની બહાર જઈ શકાય એમ નથી ઘરમાં બે કે ચાર કે પાંચ જ લોકો છે અને હવે મદદ નહીં કરીએ તો મેળ નહીં પડે સમય પણ પસાર નહીં થાય બેઠા બેઠા કરશો શું ચલો કંઈ નહીં એના કરતાં ઝાડુ પોતા કરી નાખીએ એ વિચારે પણ ઘણા કર્યા હશે મજા એ છે કે આ એક્સેપ્ટન્સ કોવિડના ટાઈમમાં કેવું આવી ગયું એટલે સમય ખરાબ હોય પરિસ્થિતિ ગૂંચવાય પ્રશ્નો આવે ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ ત્યારે આપણું જ્ઞાન જાગી જાય છે ત્યારે આપણને બધી સમજણ આવી જાય છે ત્યારે આપણે બહુ જ બુદ્ધિશાળી બની જઈએ છીએ ત્યારે આપણને અંતર જ્ઞાન થાય છે ફિલોસોફિકલ થઈ જઈએ છીએ અને જેવી પેલી પરિસ્થિતિ કે મુસીબત જતી રહે એટલે આપણે હતા ત્યાંના ત્યાં એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું માણસનું અને આપણું પોતાનું આ ત્રણ બહુ જ જુદા લેવલ પર છે આ ત્રણ લેયર છે પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે ગુસ્સે થતા હશો એટલે મેં એક ચોવીસ કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું એમ શોર્ટ ટેમ્પર પર સ્વીકારી લો તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો મારી નબળાઈ છે હા હું શોર્ટ ટેમ્પર છું આ મારી નબળાઈ છે તો મારે પહેલા હું તો સ્વીકારું પછી તમને કહું એક્સેપ્ટન્સ એટ યોર લેવલ તમે આવા જ છો સંજય સાથે મારે પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો છ વાગ્યાનો શો હોય તો એને એમ કહું ચાર વાગ્યાનો શો છે તો અમે માંડ છ વાગે ટાઈટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે બીજા એના પોતાના ઇશ્યુઝ હોય બધા સલટાવીને આવે હવે આ વસ્તુ વિશે લગ્નના ત્રીસ વર્ષે મારે ફરિયાદ કરવી છે કે હું નક્કી કરી લેવું છે કે આવો જ છે પિક્ચર આપણે એકલા જ જોવાનું એની જોડ નહીં જવાનું આ આપણે નક્કી કરી લેવાનું દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીના આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય આવો જોક બધા બહુ ચલાવે છે પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે એને તૈયાર વાર લાગે છે કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની ઘર બંધ કરવાનું દૂધ ગરમ કરવાનું દૂધ ફ્રીજમાં મૂકવાનું બારણા બંધ કરવાના બારીઓ બંધ કરવાની બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની આવતીકાલની થેલી લટકાવવાની આ બધું કરીને નીકળે છે એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે એ વાત આપણે ભૂલી ગયા છે અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય. પિલ પતિ ઓફિસ થી આવ્યો હોય ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એણે. એમણે તો અંદર જઈને મોઢું ધોઈને સૂટ પહેરી લેવાનો છે. એ સિવાય કંઈ ખાસ કરવાનું છે નહીં આને તો બધાનું પતાવીને નીકળવાનું છે માટે એને વાર લાગે છે. એ વાતનું એકસેપ્ટન્સ આપણે કરવું જોઈએ. એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે શું નહીં ખાય અને નાની વસ્તુ ફોન કોઈનો આવ્યો કહેવાનું ભૂલી જાય તો એ વિશે મોટો ઇશ્યુ થઈ જાય બધું ભૂલી જાય છે લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છીએ એ ગૃહિણી છે આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ આપણે સમયસર ભોજન કરી શકીએ છીએ ને એની પાછળ એક એવી સ્ત્રી છે કે જે પોતાનો આખો દિવસ જો નોકરી કરતી હોય તો જોબ સાથે આ કામ કરે છે લેટ્સ બી થેન્કફુલ એન્ડ એક્સેપ્ટ સમબડી હુઝ કોન્ટ્રીબ્યુટિંગ ઇન અવર લાઈફ આ સંતાનોને પણ કહેવાનું છે જ્યારે વિદ્યાર્થીઓ છે ત્યારે મારે વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારી મમ્મી કેટલું બધું કરે છે જે ડિગ્રી તમને મળી છે યશ યશ ધોરણ ભણી શક્યો એમાં માત્ર જવાબદાર નથી એની એની પાછળ એના કંઈક તો કોન્ટ્રીબ્યુટ કર્યું જ હશે અને નું એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે નથી કરતા પત્નીને શું થેન્ક યુ કહેવાનું પતિને શું થેન્ક યુ કહેવાનું ચાર સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય બપોરે હા કે ના કે એક જણ ની એક લેગિંગ મેચિંગ લેવાનું હોય ચાર સ્ત્રીઓ લેવા જાય કે ચલો હું આવું વિન્ડો શોપિંગ કરતી આવીશ સેલ છે ચલો મારે લેવું નથી હું તો એમ જ આવું છું તમે કોઈ દિવસ પુરુષો ને ચાર જણ ને ઓફિસ માંથી બપોરે બહાર નીકળીને મોલમાં ભટકતા છે હા કે ના કેમ કેમ નહી ભટકતા હોય એમને નહીં મજા આવતી હોય ભટકવાની એમને જવાબદારી છે એ ચાલીસ વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે સે થેન્ક યુ એક્સેપ્ટ પરિવાર ત્યારે બને છે જયારે બધા પોત પોતાના ભાગની જીકસો જોડે દરેક માણસ પોતાના હિસ્સાની જીકસો લઈને આવે ને ત્યારે એમાંથી પરિવાર બને છે એક જ માણસ બેસીને આનું પેઇન્ટિંગ નથી કરી શકતો પત્ની જ્યારે પોતાની વાત કહેતી હોય કે જીરુના ભાવ બહુ વધી ગયા છે જુઓ ને યાર શાક કેટલું હું આ બધું મને ના કહીશ યાર ભાઈ હું કંટાળ્યો છું સવારથી એ નહીં કંટાળ્યો હોય એને નહીં થાક લાગતો હોય દસ મિનિટ કોઈની વાત સાંભળી લેવામાં આપણું શું જાય છે પણ આપણે નથી સાંભળતું કારણ કે આપણે થાકેલા છીએ આપણને બીજાના થાકની કલ્પના જ નથી આવતી કારણ કે આપણે આપણા જ વિશે વિચારી શકીએ છીએ માટે મેં તો કહ્યું એક્સેપ્ટન્સ ઇન્ટિગ્રીટી અને ઇન્ડિપેન્ડન્સ એટલા માટે હું પહેલા લઈ આવી એફ એ ઇઝ એક્સેપ્ટન્સ એમ ઇઝ ફોર મેચ્યોરિટી દરેક માણસે પોતપોતાની મેચ્યોરિટી સાથે પરિવારમાં જીવવાનું છે આપણે બધા એવું માનીને ચાલીએ છીએ મારે કંઈ નથી કરવાનું એકચ્યુઅલી મેચ્યોરિટી અનિવાર્ય છે અને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ એટલું જ અનિવાર્ય છે એક જણ સમજે ને બધા એની પાસેથી સમજણની અપેક્ષા રાખે ને તો એક દિવસ એના કુકરની સીટી એવી વાગે કે બધાને એમ થાય કે આવી વાતમાં ચીડાય છે આમાં ક્યાં પણ આ તો કેટલા દિવસથી ચાલ્યું આવે છે તું તો સમજું છે તું તો સમજું છે બે ભાઈ બહેનો હોય ને એક જ વરસનો ફેર હોય પણ આપણે મોટા બાળકને કયા કરીએ તું તો મોટો છે ને મોટો ક્યાં બિચારો એક જ વર્ષ મોટો છે એવો કયો મોટો છે બેટા તું તો મોટો છે ને અને એમાં દીકરીને પણ બેટા તું તો દીકરી છે ને ભાઈને આપી દે ભાઈનું આમ ભાઈનું આમ કેમ ભાઈ કોણ છે ને દીકરી કોણ છે લેટ્સ નોટ ડૂ દેટ દીકરી અને દીકરાનો ઉછેર સરખો થવો જોઈએ મોટા ભાગના ઘરોમાં નથી થતો એ વાત આપણે બધાએ હવે સમજવી પડશે અને જ્યારે તમે દીકરીને દીકરા તરીકે ઉછેર્યો છો બહુ બધા લોકો મને કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે વેરી ગુડ તો હવે દીકરાને પણ દીકરીની જેમ મોટો કરો એને બટન ટાંકતા શીખો એને પોતાની રસોઈ કરતા શીખો એને એનો કબાટ ગોઠવતા શીખો એને આવીને એના ચપ્પલ ઠેકાણે મૂકતા શીખો કારણ કે કાલે સવારે જે આવશે ને એ ભણેલી કમાતી છોકરી આવશે હું હંમેશા કઉ છું મારી બહુ મને બહુ આશીર્વાદ આપવાની છે કારણ કે મેં મારા દીકરાને એટલો તૈયાર કર્યો છે કે જો એ વહેલો આવી જશે ને એની પત્ની મોડી આવશે ને તો એક કપ ચા એ બનાવી આપશે અને મને ઈર્ષા નહીં આવે મોટા ભાગની સાસુઓને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગમાં એ પણ ઈર્ષા આવે છે કે બોલો મને કોઈ દાડો એક કપ ચા નહીં કરી આપી પડે એની છોકરી એની વાહુઆને કરી આપે છે આનંદ થવો જોઈએ કે બે જણા પ્રેમથી એકબીજાને સમજીને સાથે રહે છે સ્વીગી ઓર્ડર કરે જે કરે તમારું શું ગયું પણ આપણે એના બદલે મેં તો ગરમ ગરમ રોટલી ખવડાવી છે આખી જિંદગી હવે એ તો બે જણા અડધો ટાઈમ સ્વીગી ઓર્ડર કરે છો ને કરે તમારે શું લેવા દેવા દીકરાની જિંદગી જીવવાને બદલે એને એની જિંદગી જીવવા દો એટલા માટે મેં કહ્યું તમને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ પછી ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ આવે છે આ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ એટલા માટે જરૂરી છે કે પરણીને આવેલી પુત્ર વધુને આપણે બધા એવું માની લઈએ છે કે એણે સ્વિચ ઓન સ્વિચ ઓફની જેમ બદલાઈ જવાનું છે ગઈકાલ સુધી એ કોકની દીકરી હતી આજે હવે કોઈની વહુ છે એટલે હું કહું એમ એણે કરવાનું અત્યાર સુધી જે સાસુ સપ્રેસ દબાયેલી દુઃખી એના પ્રશ્નો સાથે જીવતી પાસે હવે એક ટાર્ગેટ છે તીર છોડવા માટે અને બધા દીકરીને એવું કે તારી માએ કંઈ કઈ નથી શીખવ્યું પણ જૂતા ગમે તેમ એવા છોકરાને કોઈ નથી કે તારી માએ કંઈ કઈ નથી શીખવ્યું એને પણ કહો કે તારી માએ તને બૂટ સરખા મૂકતા નથી શીખવ્યું તારી માએ તને બેગ ઠેકાડે મૂકતા નથી શીખવ્યું એવું આપણે કહેતા જ નથી કારણ કે આપણે અત્યાર સુધી એવું માની લીધું છે કે આ પૈતૃક પેટ્રેટિક સોસાયટી છે પૈતૃક સમાજ છે પુરુષ તો આવું જ હોય ના કોઈ આવું ન હોય ના પુરુષ ન સ્ત્રી કોઈએ આવું હોવાનો અધિકાર છે જ નહીં બીજી વ્યક્તિના આધારે પોતાનું જીવન રખાયત નહીં તમારા જૂતા તમારે મૂકવાના તમારી બેગ તમારે મૂકવાની આટલું દરેક માએ પોતાના સંતાનને દીકરાને કે દીકરીને શીખવવાનું તો એનો સંસાર સુખી થશે આ હું તમને કહું છું હવે નવી ભણેલી પર છોકરી આવશે પરણીને એની પાસે પોતાની જિંદગી હશે એની પાસે પોતાની કારકિર્દી હશે કેટલા બધા છૂટાછેડા ઓફલેટ આપણી સામે થઈ રહ્યા છે સાત સાત વરસ ભેગા ફર્યા હોય ચાર ચાર વરસના અફેર હોય અને લગ્નના એક વરસમાં છ મહિનામાં છૂટા પડી જાય કેમ કેમ કે પેલા જ્યારે મળતા હતા ને ત્યારે એકબીજાનું બેસ્ટ બિહેવિયર પ્રોજેક્ટ કરતા હતા સારામાં સારું પરફ્યુમ સારામાં સારા કપડા મેં તમને કહ્યું એમ શું ખાઈશ કઈ વાંધો નહીં કોફી નથી ભાવતી પણ તને ભાવે છે તો હું ઓર્ડર કરીશ હું કોફી પીશ તારે માટે ભાઈ એ કોફી વોફી નથી પીવી આવું લગ્ન પછી શરૂ થાય ત્યાં સુધી બધું જ તમને અનુકૂળ અને પછી બધું મને અનુકૂળ આવું શક્ય જ નથી એને બદલે જે છો ને એ પ્રગટ થાવ લગ્ન પહેલા પણ એને કહી જ દો કે તમે આ જ છો હવે પરણવું છે ડોન્ટ ડોન્ટ વિન ટ્રાય ટુ પ્રોજેક્ટ સમથિંગ યુ નોટ બીકોઝ ધ મોમેન્ટ યુ ઓપન વોટ યુ આર ઇટ્સ ગોઈંગ ટુ બી અ બિટ્રેયલ એને છેતરાયાની લાગણી થશે કે ત્યારે તો આવું કહેતા હતા હવે તો આવું કહો છો ત્યારે તો આમ કરતા હતા તો આમ કરો છો મોટા ભાગના લગ્ન જીવનમાં જો તમે જોયું હોય તો આ એક જ ફરિયાદ જોવા મળે છે લગ્નના પાંચ વર્ષ પછી બે વર્ષ પછી વર્ષ પછી કે તમે બહુ બદલાઈ ગયા તમે આવવા નહોતા એકચ્યુઅલી બદલાયા નથી એ માસ કુતરી ગયું છે અને બંને પક્ષે છે છોકરી પણ એમ કે ના હું તો મને બહુ જ ગમે રસોઈ કરવી અને પછી લગ્નના બીજા દિવસે કે જાઓ લાપસી બનાવો કે લાપસી મને નથી આવડતી જરૂરી નથી કે બધી રસોઈ આવડે પણ લગ્ન પહેલા જ કહી દો હું ઘણી વાર કહું છું કે મને રસોઈ કરવાનો શોખ નથી પણ હું સરસ બનાવું છું જમાડી શકું એવું મને ચાઇનીઝ ઘરમાં બનાવવાનો શોખ નથી મારે ચાઇનીઝ બનાવતા નથી શીખવું આઈ એમ ફાઈન વિથ ઇટ ના હું તો બધું જ કરું મને તો બધું જ આવડે આવું કઈ મારે દેખાડવું નથી હું જે છું તે જ છું ને મને તમે એવી જ ઓળખો એ હું હૃદયથી ઈચ્છું છું કારણ કે તો જ આપણી દોસ્તી આપણી મૈત્રી આપણી ઓળખાણ આપણો સંબંધ લાંબો ચાલશે સો આ એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે ફર્ગીવન્સ બહુ જરૂરી છે ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇન્ટિગ્રિટી બહુ જરૂરી છે અને આ બધા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે લવ પ્રેમ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો પ્રેમ તમારા સંતાન માટે તમારી પત્ની માટે તમારા પતિ માટે તમારા માતા પિતા માટે હું એવા કેટલા બધા છોકરાઓને ઓળખું છું કે જે લોકો અત્યારે પંચાવન સાહીઠ પાસઠ ની આજુબાજુ બધા પહોંચ્યા છે અને દરેકને એવો અફસોસ છે કે અમે અમારા મા બાપને ટાઈમ ના આપી શક્યા આઈ રિયલી વોન્ટ ટુ ટેલ યુ કે પછીથી એમને સમય આપવા માટે તકતીઓ લગાડશો એમની પાછળ બારમું તેરમું કરશો સગાઓને બોલાવશો એમની દર એનિવર્સરીએ બધા ફેસબુક પર લખે પપ્પા આઈ મિસયુ ત્યાં ફેસબુક નથી દેખાતું પહોંચે છે કે નથી પહોંચતું એક વરસ એનિવર્સરી આવે ડેથની ત્યારે ફેસબુક પર લખે પપ્પા તમે ચાલી ગયા હું તમને બહુ મિસ કરું છું પપ્પા તો ગયા હવે ત્યાં એમને ફેસબુક જોવાની સગવડ નથી એકચ્યુઅલી અત્યારે કહેવાનું હતું કે પપ્પા હું તમને બહુ ચાહું છું આઈ લવ યુ જે આપણે ન મમ્મી ઘરમાં આવીએ સાહીઠ એસી વર્ષની સાહીઠ વર્ષની સિત્તેર વર્ષની મમ્મી હોય અને દીકરો પચાસ વર્ષનો હોય મમ્મી એસી વર્ષની હોય દીકરો આવે ને કે બેટા મોડું થયું અરે ભાઈ કામે ગયો તો યાર શું છે રોજ તને કીધું છે ને જમીન સુઈ જવાનું એશી વર્ષની મા જે દિવસે નહીં હોય અને કોઈ નહીં પૂછે ને કે કેમ બેટા મોડું થયું એ દિવસે બહુ મિસ થશે પણ ત્યારે તો આપણી પાસે એ સમય જ નહીં હોય મોટા ભાગના લોકો સાથે આવું થાય છે પછીથી મમ્મી બહુ મિસ થાય પછીથી પપ્પા બહુ મિસ થાય પછી નાની નાની વાતમાં કે મારા પપ્પા આવું કહેતા મારા પપ્પા તેવું કહેતા અને પપ્પા જયારે કહેતા હોય ને ત્યારે કે બસ મને ખબર છે રહેવા દો બસ હવે સલાહ ના આપશો આપણે બધા છે ને ચાલીસ વરસ સુધી એવું સાબિત કરવા મથીએ છીએ કે આપણે આપણા પેરેન્ટ્સથી જુદા છીએ આ બધા સાથે થયું હશે એમ શ્યોર અને ચાલીસમાં વર્ષથી આપણને એવું સમજાવવાનું શરૂ થાય છે કે આપણે જે કંઈ છીએ ને આપણા પેરેન્ટ્સના ડીએનએનો હિસ્સો છીએ કેટલી બધી જગ્યાએ તમને સમજાતું હશે કે તમે તમારા ફાધર જેવું વર્તો છો તમે તમારા મધર જેવું વર્તો છો તમારા ખાવાના ટેસ્ટ તમારા પેરેન્ટ્સ જેવા થતા જાય છે તમારા બિહેવિયર વિચારવાનું તમારા પેરેન્ટ્સ જેવું થતું જાય છે અને તમને ઇમિડિએટલી એવું સમજાવવા લાગે કે અરે યાર જેનો મેં આખી જિંદગી વિરોધ કર્યો એ તો હું જ છું ધેટ ડીએનએ ઇઝ મી દેટ ઇઝ વોટ આઈ એમ હું આખી જિંદગી ચાલીસ વર્ષની થઈ ત્યાં સુધી મારા પપ્પાને એવું કહેતી કે આટલું બધું ગુસ્સો છે માટે કરો છો આટલા બધા છે માટે શોર્ટ ટેમ્પર થાવ છો શાંતિ રાખો થઈ જશે બધું હવે હું જ્યારે શોર્ટ ટેમ્પર થાવ છું ત્યારે મને એવું સમજાય છે કે મારા ડીએનએમાં છે દિગંતો જા છે મારા શરીરમાં મારા મગજમાં મારા મનમાં હું તરત રિએક્ટ થાઉં અને ત્યારે મને તરત સમજાય હું ઘણીવાર વાર એકતા મારી સાથે હોય છે મારી મેનેજર છે એને કહું કે આ દિગંતો આ હું નથી આ દિગંતો જા મજાની વાત એ છે કે આપણે જેનો જેનો વિરોધ કર્યો છે ને એ બધું આપણી સામે આવીને ઊભું રહે છે એ વાત આપણને થોડી મોડી જ સમજાય છે સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે કે પ્રેમ કરો ચાહો જેને પણ પ્રેમ કરતા હોય એને સમયસર કહી દો કે હું તને બહુ પ્રેમ કરું છું માને પિતાને સંતાનને કેટલા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે છોકરાઓને બહુ વ્હાલ કરીએ ને તો બગડી જાય વ્હાલ કરીએ તો ન બગડે લાડ કરીએ તો બગડે વ્હાલ તો અનિવાર્ય છે છોકરાઓ ખાઈ પીને મોટા થતા જ નથી છોકરાઓ વાલથી જ મોટા થાય છે પણ આપણે વાલ કરવાનું ભૂલી ગયા છીએ બચ્ચું ઓફિસ સ્કૂલેથી આવે ને માં આવી બારણું ખોલીને અંદર લે મમ્મી એક વાત કહું પહેલા બૂટ ઉતારીને ત્યાં મૂકી દે મમ્મી સાંભળ ને મોજા ના મૂક્યા સરખા મમ્મી મારી વાત સાંભળ ને પહેલા દફતર સરખું મૂક ત્યાં સુધીમાં તો એનો ઉત્સાહ એનો ઉભરો ઓસરી ગયો છે એને કંઈક કશુંક એટલું એક્સાઇટિંગ તમારી સાથે શેર કરવું છે જે એણે ન કર્યું હી મિસ્ટ શી મિસ ધટ ટાઈમ પાંચ મિનિટ મોડા જૂતા ઉતારશે તો શું ફરક પડશે કો મને ઘરમાં જૂતા પહેરીને ફરશે તો શું ફરક પડશે કો મને બે મિનિટ સાંભળી લો એની વાત અને પછી જ્યારે તમે તમારી વાત કહેવા જાઓ છો ત્યારે એ પણ તમને આ જ રીતે ટ્રીટ કરે છે કે ઊભી રે એક મિનિટ હું જરા બૂટ કાઢી નાખું उभी जरा एक मिनिट हूँ आम फोन ले लो उभी जरा एक रिनिट मारे काम कारण के दिश इज वॉट यू हेव टोट दस वस्तु मूकने एक बार एनी बात सा तो लो लॉट्स ऑफ लव इज दी मेन इनग्रेडिएंट ऑफ कीपिंग द फेमिली टूगेधर एंड लव इच अदर एज मच एज यू कैन एज मच एज यू कैन कारण के एक्चुअली दुनिया में ते बीजू कहीं आप लई शकता प्रेम सीवा તમે કોઈને ભેટ આપો છો ને એમાં પણ પ્રેમ છે તમે કોઈને ફોન કરો છો ને એમાં પણ પ્રેમ છે તમે કોઈની કાળજી કરો છો ને એમાં પણ પ્રેમ છે તમે કોઈને વળો છો એમાં પણ પ્રેમ છે તમે કોઈ સાથે ઝઘડો છો એમાં પણ પ્રેમ છે પ્રેમ જ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે કોઈ પણ રિલેશનશીપ અને જો એ નથી તો રિલેશનશીપમાં કંઈ જ નથી પ્રેમ સૌથી મહત્વનો છે મારો પરિવાર એટલે મારી એકતા અને મારા ડ્રાઈવર હું બધે લોકોની સાથે હોઉં મારા ઘરમાં તો હું ઓછામાં ઓછું હવે ઓછું દીકરો ચોવીસ વર્ષનો થઈ ગયો મારા હસબન્ડ કોન્સ્ટન્ટલી બહાર તો એ લોકો મારો પરિવાર છે એ સાથે અમારું એક જ બોન્ડ છે છે પ્રેમ હમણાં વચ્ચે એક દિવસ હું બહુ એના પર ગુસ્સે થઈને મેં કહ્યું કાઢી મૂકીશ તને તો મને કે તમે કાઢશો તો એ નહીં જાઉં ધેટ ઇઝ વોટ આઈ થિંક લવ ઇઝ ઓલ અબાઉટ એક દિવસ મેં કહ્યું વેર યોર શૂઝ એન્ડ ગો હોમ તો કે યસ એવું કરીને બહાર જતી રહી અને પાંચ મિનિટ પછી મેં જોયું તો એ ટેબલ પર બેસીને એનું કામ કરતી હતી નોઝ કે બે જ મિનિટમાં હું સોરી કહીશ એટલી એ મને ઓળખે છે અને મને એક્સેપ્ટ કરે છે અને એનું એટલું ઇન્ડિપેન્ડન્સ છે મને અમારી એટલી ઇન્ટિગ્રિટી છે એટલે અમે એકબીજાને ફરગીવ કરી શકીએ છીએ આ ફેમિલી છે અને આપણે બધાએ જ શીખવાનું છે અને વાય છેલ્લો મારે તમને પ્રેમ વિશે એક બીજી પણ વાત શેર કરવી છે જે બહુ મહત્વની છે કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે બધાને પૂછું છું કોઈ પણ ઉંમરના પતિ પત્નીને આ પ્રશ્ન મારે પૂછવો છે કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે કે પત્નીનો હાથ પતિના હાથમાં હોય પત્નીનું માથું પતિના ખભે હોય અને છોકરાઓ આવે તો પણ પરિસ્થિતિ બદલાય નહીં ચાર પાંચ છ ત્રણ હજાર પચીસસો લોકો માંથી છ હાથ આપણે બધા પતિ પત્ની સાથે બેઠા હોય વાલ કરતા હોય અને છોકરાઓ આવે ને તો છૂટા પડી જાય છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે મા બાપનું વાલ જોઈને ખરાબ સંસ્કાર પડે મા બાપનું વાલ તો એમના ઉછરવાનું એમની સુરક્ષાનું કારણ છે દે ફીલ સો સિક્યોર્ડ કે મારા મા બાપ વચ્ચે પ્રેમ છે મારો પરિવાર કદી નહીં તૂટે હું બહુ સરસ રીતે મોટો કે મોટી થઈશ માય પેરેન્ટ્સ લવ ઈચ અધર આવું તો આપણે ક્યાંથી શીખ્યા કે મા બાપ વચ્ચેનો પ્રેમ એ સંતાન પર ખોટા સંસ્કાર પાડે આવું તો કદી ક્યાંય હતું જ નહીં આ અચાનક આપણા બધામાં પ્રવેશેલી વાત છે મા બાપને ઝઘડતા જોઈને ખરાબ સંસ્કાર ના પડે સામ સામે બચ્ચાને કે તારા બાપામાં અક્કલ નથી પેલો કે તારી માં બેવકૂફ છે તો ખરાબ નહીં તો ખરાબ સંસ્કાર ના પડે જો જે હવે તારી મમ્મી ગોટાળા મારશે તો વાંધો નહીં જો જે હવે તારા પપ્પા આવીને વાવ કરશે તો વાંધો નહીં પણ પ્રેમ પ્રદર્શિત કરો તો ખોટા સંસ્કાર પડે આ ક્યાં શીખ્યા કોને શીખવાડ્યું આવું ક્યાં લખ્યું છે એકમેક પરત્વેના પ્રેમનું પ્રદર્શન સંસ્કાર અને સંસ્કૃતિમાં રહીને કરવામાં આવે તો એ તમારા સંતાનો માટેની સુરક્ષા છે એનાથી મોટી સિક્યોરિટી જ કોઈ નથી કે મારા મા બાપ એકમેકને ચાહે છે કોઈ પ્રોબ્લેમ નથી અમારા ઘરમાં કોઈ ઇશ્યુ નથી આવું તો આપણે કરતા જ નથી બીજી એક મહત્વની વાત મારે તમારી સાથે શેર કરવી છે અમુક ઉંમરની દીકરી થાય ને બાર ચૌદ વર્ષની કે પપ્પાને બહુ વળગવાનું નહીં પપ્પાને બહુ ભેટવાનું નહીં પપ્પાથી સાહેબ દૂર રહેવાનું મારે જેટલા પપ્પા અહીંયા બેઠા છે ને બધાને કહેવું છે કે દીકરીની સ્મૃતિમાં જ્યાં સુધી પિતાનો સ્પર્શ રહેશે વીસ વર્ષની દીકરીને બાવીસ વર્ષની ચોવીસ વર્ષની દીકરીને વાલથી ખોળામાં બેસાડો સાહેબ એની ઉંમર કોઈ પણ હોય એને માટે તો તમે પિતા જ છો આવું એને સમજાવવાની જવાબદારી દરેક પિતાની છે આવડી થઈ ગઈ હવે એને આમ નહીં મમ્મી પોતે કે બસ હા હવે પપ્પા પાસ નહીં જવાનું કેમ કેમ નહીં જવાનું એ તો પિતા છે એનાથી વધારે બીજું શું હોઈ શકે આપણે બધા સંસ્કારી પરિવારમાંથી છીએ આપણા ઘરોમાં એવા ક બનાવો બહુ બનતા નથી એ અભણ લોકોમાં મજૂર વર્ગમાં ખરાબ લોકોમાં બને છે અને દીકરી જેટલું પિતા સાથે શેર કરી શકે એટલું ભાગ્યે જ મા સાથે શેર કરી શકે છે કારણ કે વનોવન પ્રોબ્લેમ છે માને દેખાય છે કે હું વૃદ્ધ થઈ રહી છું માને દેખાય છે કે હું હવે મારા પતિના જીવનમાંથી આ બહુ જ સબકોન્શિયસ બહુ જ અંતસ્તલ પર ચાલતી પ્રવૃત્તિ છે એટલે બધી મમ્મીઓ ના ના હું એવી નથી બરાબર છે તમે એવા નથી કોઈ કોઈમાં એવી નથી પણ એને એવું રિયલાઇઝેશન થાય છે કે મારા પતિની જિંદગીમાં હવે બીજી એક સ્ત્રી પ્રવેશી છે જેનું બહુ મહત્ત્વ છે સબકોન્શિયસલી શી ઇઝ લૂઝિંગ હિમ એન્ડ વેન શી ઇઝ લુઝિંગ હિમ પ્રોબેબલી ધ મધર એન્ડ ધ ડોટર કેન નોટ શેર એઝ મચ એઝ અ ડોટર શેર વિથ ધ ફાધર અને બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ લેન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ મેં કહ્યું ને પપ્પાની પરી પપ્પા તો જે કે અપાવે પપ્પા ને દીકરી સૌથી વાલી હવે આ વાલી દીકરી અચાનક દૂર થઈ જાય ને ત્યારે ટ્રોમા આવે છે આપણે આ ભૂલી ગયા છીએ બસ હવે પપ્પા પાસે નહીં જવાનું બસ હવે પીરિયડમાં આવી ગઈ બસ હવે આમ કપડાં નહીં પહેરવાના બસ હવે આવું કરવાનું ના આવું બધું કઈ કરવાનું નહીં એ ઘરમાં દીકરી જ છે ને દીકરી તરીકે જ રહેવી જોઈએ ને દીકરીની જેમ જ મોટી થવી જોઈએ સાથે સાથે એવું શીખવાડો કે બેટા બીજાને ઘરે જાય ત્યારે દીકરી નથી પુત્ર વધુ છે આ ઘરની તું જીવનભર દીકરી રહીશ તું પચાસ વર્ષની થઈશ ને હું સાહીઠ સિત્તેર એસી વર્ષનો થઈશ તો પણ તું આ ઘરમાં દીકરી જ છે અહીંયા આવીને તું શર્ટ્સ પહેરી શકે પણ તું જ્યાં જઈ રહી છે ત્યાં મારી પ્રતિષ્ઠા લઈને જઈ રહી છે આ પરિવારની એક તારી સાથે ટેગ જવાનો છે સો વેન યુ ગો સમવેર પ્લીઝ બિહેવ આપણે બીચ ઉપર ગોવા જઈએ ત્યારે જે કપડાં પહેરીએ છીએ એ પહેરીને હું અહીંયા ન આવી શકું દરેક જગ્યાની એક મર્યાદા છે દરેક જગ્યાની એક ડિઝાઇન છે દરેક જગ્યાની એક સિસ્ટમ છે હું પાર્ટીમાં જવાની હોઉં તો ફાટેલું જીન્સ પહેરીને ન જઈ શકું પણ હું ગોવા ગઈ હોઉં તો હું ફાટેલું જીન્સ પહેરીને ફરી શકું હું અહીંયા આવવાની હોઉં તો મારે એવા વસ્ત્રો પહેરવા જોઈએ જે અહીંયા શોભે સો એ તમે તમારા સંતાનને ચોક્કસ શીખો પણ વાલથી શીખો સિવાય બીજી કોઈ ચીજ આ બાળકો પર અસર કરતી નથી આ હું તમને કહી દઉં તમારા ગુસ્સાથી તમારા મારથી તમારા ક્રોધથી તમારા કડવા વેણથી તમારા મેણાથી આ છોકરા નહીં બદલાય પણ તમારા પ્રેમથી આ નવી પેઢીનું દરેક બાળક તરત બદલાઈ જશે એને સ્નેહથી સમજાવો કારણ કે એને માત્ર લોજિક ગળે ઉતરે છે એની સાથે લોજિક થી વાત કરો એને સમજાવો કે તું આમ કરે છે તો મને દુઃખ થાય છે મમ્મી માટે આટલું નહીં કરે બેટા તો એ કરશે એક કામ સોંપ્યું પણ દહી લેવા જવાનું કહીએ તારે જ ખાવા જોઈએ છે પણ જતો નથી આ રીત નથી અને આ ભાષામાં બોલશો તો આ ભાષામાં સાંભળવાની તૈયારી રાખજો એને બદલે એટલું કહો કે બેટા લઈ આવે છે મમ્મીને બહુ થાક લાગે છે અને અહીં બેઠેલી બધી મમ્મીઓ જેને જેને દીકરી કામ નથી કરતી એવી ફરિયાદ છે એ બધી મમ્મીઓને હું કહું છું કે એક દિવસ એવું કહેજો મને સખત તાવ છે મારાથી ઊભા નથી થવા તો બેટા ચા પીવડાવે છે આઈ ચેલેન્જ કે તમારું બાળક એને આવડતી હોય કે નહીં તમને ચા કરીને પીવડાવશે વાલ સિવાય જગતની કોઈ ચીજ કોઈ ઝેર ઉતારી શકતી નથી પ્રેમ સિવાય કોઈ ઔષધિ નથી જે સંબંધને સુધારી શકે ફેમિલીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એલ છે અને લવ છે અને છેલ્લો વાય છે એ યુ છે બીજાને માટે વિચારો મને નથી ગમતું હું નહીં ખાઉં મને નહીં ચાલે મારે આમ નહીં મને નથી આવવું મારે નથી કરવું આવું કંઈ હોય જ નહીં બીજાને શું કરવું છે પૂછો તમારી સાથે જે લોકો જીવે છે એને શું ગમે છે એવું પૂછો અમે એક વર્કશોપ કરીએ છીએ એમાં અમે પતિને પૂછીએ કે તારી પત્નીની શૂ સાઈઝ શું છે સોમાંથી પંચાણું પુરુષોને ખબર નથી પણ તમે પત્નીને પૂછો કે પતિની શૂ સાઈઝ શું છે તો એને ખબર છે કારણ કે લાવી છે તારી પત્નીની બેસ્ટ ફ્રેન્ડ કોણ તો સામાન્ય રીતે ગપ્પુ મારી છે તારી પત્નીની ફેવરિટ વાનગી કહી તો એને ખબર નથી તારી પત્નીનો ફેવરિટ કલર કયો તો એને ખબર નથી કારણ કે એ તરફ ધ્યાન જ નથી આપ્યું યુ ક્યાં છે આ તો આઈ છે હું મને ગ્રીનમાં બહુ ગમે છે એવો પ્રશ્ન જ નથી પ્રશ્ન શું પૂછ્યો મેં કે એને કયો કલર ગમે છે તને ગ્રીનમાં ગમે છે એ પ્રશ્ન જ નથી એને આખી જિંદગી ગ્રીન પહેર્યો કારણ કે તને ગ્રીનમાં ગમે છે બંને જણા તૈયાર થઈને બહાર જતા હોય ને પતિ મોબાઈલ માં આમ પત્ની એટલી સુંદર તૈયાર થઈ હોય બે ચાર વાર જુએ કે જુએ છે મારી તરફ એનું કઈ ધ્યાન હોય નહીં હા ચલો ચલો મોડું થાય છે પછી આવા કોઈ સમારંભમાં આવે કોઈ મળે અને કે જ સરસ શિલ્પાબેન તમારી સાડીનો કલર એકદમ યુનિક છે ત્યારે પતિને એમ થાય કે આપણી બસ ગઈ આપણે કહેવાનું આ હવે કહી દીધું બીજા એ હવે પતી ગયું હવે તમે તો એ શું તમે ન એ શું બહુ જ સારી રસોઈ બનાવતી હોય પત્ની સુપર અને પતિએ કોઈ દિવસ વખાણ ના કર્યા હોય પેલી આમ રોજ રાહ જોતી હોય કે છે છે દાળ સારી થઈ હમ શાક આજે મેં જુદી રીતે બનાવી ભાવ્યું હમ પછી મિત્ર જમવા આવે પતિના અને કહેવાય કે ભાભી યાર તમારા હાથની દાળ તો ન્યાતની દાળ જેવી છે પત્ની પહેલું રિએક્શન શું આપે એમને કહો એમને શું કહેવાનું એ તો રોજ જ છે ના એમને એમને એટલા માટે કહો કે રિયલાઈઝ થાય કે ક્યારેક વખાણ કરવાથી મને સારું લાગે છે યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વી નેવર થિંક ઓફ યુ વી ઓલવેઝ થિંક ઓફ આઈ તમે શું ખાશો તમને શું ગમશે તમે શું કરશો આવું મોટા ભાગની સ્ત્રીઓ પુરુષની આસપાસ પોતાની દુનિયા રચી લેતી હોય છે કમાતી હોય ન કમાતી હોય ઇન્દ્રાનું એકવાર કહ્યું હતું કે મારા પતિ આટલી મોટી હું પેપ્સીની હેડ છું પણ મારા પતિના શર્ટનું બટન ટાંકીને હું દાંતથી દોરો તોડું ને નજીક જઈને તો આજે પણ મને રોમેન્ટિક લાગે છે સી ઓફ પેપ્સી ચંદા કોચર હવે એવી પરિસ્થિતિમાં છે કે એના સ્ટેટમેન્ટ યાદ કરવાનો કોઈ મતલબ નથી બાકી એણે પણ એકવાર કહ્યું હતું કે રોમેન્સ ઇન માય લાઈફ ઓનલી કમ્સ વેન આઈ રીચ હોમ લીવિંગ માય બેંક બિહાઇન્ડ ગમે તે પોઝિશન પર હોય દીપિકા પદુ કોણ સોય દોરો રાખે છે એણે ઇન્ટરવ્યૂમાં કીધેલું કે આ એવું બધું કંઈક કરે છે કે એના કપડાં ફાટી જ જાય છે એટલે મારે સોય દોરો હું મારી પર્સમાં જ રાખું છું એણે એક ઇન્ટરવ્યૂમાં કર્યું ગમે તે હોય રણવીરસિંહ રાખે છે સોય દોરો કોઈ દાડો ના સ્ત્રીને સમર્પણ શીખવવામાં આવે છે ને એને ગમે પણ છે સ્ત્રીને સમર્પિત રહેવું ગમે છે એને ખૂબ ગમે છે કે બીજાને શું ગમે એના માટે પોતે કરે પણ સામે એની નાનકડી અપેક્ષા એટલી છે કે પોતે જે કરે છે એની નોંધ લેવામાં આવે પોતે જે કંઈ આપે છે એને સહેજ ક્યાંક અપ્રિશિએટ કરવામાં આવે વૃદ્ધ થતી પત્નીને તમે એક દિવસ કહો કે ઓકે તો બહુ સરસ લાગે છે આ થોડા થોડા ધોળા વાળને કારણે જે બ્યુટી આવી છે ને એ તારામાં તું જોવા નથી ત્યારે નહોતી અને મજા શું છે કે પતિ પત્ની પરણે ને ત્યારે પતિ બહુ જ વરવો દેખાતો હોય પાતળો મૂછો પતલી હોય અને એ જમાનામાં તો ગરમ કપડાનો જ સૂટ મળતો હતો હવે આ તો બધું લીનન ને ફિનન આવ્યું છે એમાં જો મે મહિનામાં લગ્ન હોય તેથી રેલા હલાઈ જતા હોય પાછળ લૂણ ખખડાવ તો માથું દુખી ગયું કે બંધ કરો યાર કોન સ્ટન્ટ અવાજ અને આ બધામાંથી છોકરાઓ આલ્બમ ને તો કે મમ્મી જોવે કેટલી ફાઈ હતી પપ્પા સાથે કેમ પરણી ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કારણ કે એ વખતે હોય પર કામ કર્યું હોય થોડી મુગ્ધતા એ કામ કર્યું હોય એટલી બધી રૂપાળી લાગતી હોય ને પેલા ભાઈ આવ તમને એમ થતું હોય કે આની જોડે કેમ પરણે હશે આ બેન પછી લગ્નના પંદર વીસ વર્ષ થઈ જાય બે બાળકો મોટા થઈ જાય પત્નીનું વજન વધી જાય એની આંખ નીચે કાળા કુંડાળા આવી જાય અને હવે પતિ ફોર્ટીઝમાં આવ્યો છે કમાતો થયો છે વજન વધ્યું છે સારો દેખાય છે આત્મવિશ્વાસ આવ્યો છે હવે એ બજારમાં પાંચમાં પૂછાય છે હવે પત્નીની ની અસુરક્ષા શરૂ થઈ છે પહેલા વીસ વર્ષ પતિ પૂછપુછ કરે છે ક્યાં કોને ક્યાં ક્યાં ગઈ હતી કોને મળવા ગઈ હતી કોણ છે આટલું બધું કેમ આવી રીતે પહેરીને તૈયાર થઈ છે પછી પત્ની પૂછે છે કે કેમ સૂટ કેમ પરફ્યુમ આ પરફ્યુમ તો તમે કોઈ દિવસ વાપરતા નથી આઈડિયા એ છે કે એક મેક માટે જીવવાનું છે એક એક માટે નથી જીવવાનું આટલું થઈ શકે ને તો હું માનું છું જીવન સફળ છે કોઈએ કોઈનાથી અસુરક્ષા અનુભવવાની જરૂર નથી હું બધી જ સ્ત્રીઓ જે મારી ઉંમરની છે પચાસની આસપાસની એ બધાને કહું છું કે લોંગ નેલ્સ અને શોર્ટ સ્કર્ટ્સ આ બંને ટેબલની પેલી તરફ સારા લાગે ગરમ રોટલી તો ઘરના ડાઇનિંગ ટેબલ પર જ મળશે અને હરીફરીને એ ખાવા આવશે જ તમે પંદર દિવસ યુરોપ જઈને આવો પછી ઘેર આવીને પહેલું શું માગો છો ખીચડી અંતે આપણે ત્યાં જ પાછા આવીએ છીએ પાસ્તા પિઝા ગાર્લિક બ્રેડ બ્રોકલી સૂપ પૂરો થઈ ગયો

જિંદગી એ બ્યુટિફુલ છે મારી વાત પૂરી જિંદગી છે ને બહુ સુંદર છે પણ મોટા ભાગના લોકોને એની સમજણ ત્યારે જ પડે છે જ્યારે લગભગ પૂરી થવા આવે બધાનો એ પ્રોબ્લેમ છે સંબંધો તૂટી જાય ને ત્યારે સંબંધનું મહત્વ સમજાય છે જતું રહે ને પછી ખબર પડે કે આ ગયું ને સુખ હતું હોય ત્યારે તમને સુખ નથી લાગતું પત્ની પાંચ વાગે ફોન કરીને પૂછે શું જમશો બે દિવસ ફોન નહીં આવે ને તો ત્રીજે દિવસે કહેશે પાંચ વાગે કેમ ગઈ કેમ ફોન ના કર્યો આપણે બધા આવા છીએ આ આ આપણા બધાની ફિતરત છે કે હોય ને ત્યાં સુધી એનું મૂલ્ય નથી થતું ન હોય ત્યારે જ એની ખબર પડે કચરાવાળો રોજ કચરો લઈ જતો હોય ને તો એનું નામે ન ખબર હોય પણ ત્રણ દિવસ ન આવે ને તો એના ફોન નંબર એડ્રેસ સહિત બધું ગોતી કાઢીએ બધું સમય સર નોર્મલ નિયમિત ચાલતું હોય તો આપણને કંઈ તકલીફ નથી જેવી તિરાડ પડે એવું સમજાય છે કે અરે રે આના વગર નહીં ચાલે શું તિરાડની રાહ કેમ જોવી પરિવારનું સંવેદન એ આપણા સૌનું જીવનની બેસિક ધડકન છે કાર્ડિયોગ્રામ છે ને તમે બધા જોયો જ હશે આમ 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 હોય ને ત્યાં સુધી બધું બરાબર છે સીધો થઈ જાય ને તો સમસ્યા છે એટલે પરિવારમાં પણ આમ 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 ચાલવું જોઈએ તો જ બધું ધડકે છે નોર્મલ છે જો બધું સીધું કરવા જશો ને તો સમસ્યા થઈ જશે ઇલેક્ટ્રિક શોક આપીને આમ જગાડવા પડશે એટલે આમ 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 ચાલવા દેજો એનો અર્થ એમ કે બધું જીવે છે બધું જીવંત છે બધું બરાબર છે કોઈ પરિવાર ક્યારેય આદર્શ હોતો જ નથી દરેક પરિવારમાં હમણાં કોઈ મેસેજ મોકલ્યો છે દરેક પરિવાર ઊંધિયા જેવો હોય કેટલાક પાપડી જેવા હોય ફોલવા પડે કેટલાક રીંગણા જેવા હોય કોખને ભાવે કોઈને ના ભાવે કેટલાક લસણ જેવા હોય કોઈ ખાય કોઈ ના ખાય કેટલાક બટાકા જેવા હોય બધા શાકમાં ઘૂસી જાય ક્યાંય બી નાખો સેટ જ થઈ જાય કેટલાક રતાળુ જેવા હોય સિઝનલ હોય આ બધા ભેગા થાય ને ત્યારે ઊંધિયું બને એમને એમ ન બને દરેક વસ્તુ દરેક ઇન્ગ્રેડિયન્ટનું મહત્વ છે ઊંધિયામાં એકલા બટાકાનું ઊંધિયું ન બને એકલી પાપડીનું ના બને એકલા રીંગણાનું ના બને એકલા રતાળુનું બને ને કેટલાક મુઠિયા જેવા હોય બધા ગોતી ગોતીને ખાય છેલ્લે જેના ભાગમાં ના રહે એક મુઠિયા બધા ખાઈ ગયા શું મજા એ છે કે દરેક પરિવાર છે ને એ મિક્સ એન્ડ મેચ ઓફ લોટ ઓફ પીપલ છે પણ ઇટ ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્ટ વેન દેર આર લોટ ઓફ પીપલ ઉત્સવની મજા ક્યારે છે જયારે બધા ભેગા થઈને ઉજવે તમે એકલા એકલા ફટાકડા ફોડી જજો કોઈ દિવસ કેમ બધાએ ભેગા થવું પડે એકલા ઓળી રમાય હું જ મને ઓળી રમું માર બીજા મને નહીં આડું હું જ લગાડીશ ઉત્સવની મજા જેમ સૌની સાથે છે એમ પરિવારની મજા પણ સૌની સાથે છે પ્રશ્નો ઘણા પરિવારમાં ઘણા પ્રશ્નો છે જમીનોના દુકાનોના મકાનોના દાગીનાના પણ એ બધું અહીં જ રહેવાનું છે અંતે શું સાથે આવશે એવો સવાલ તમે તમારી જાતને પૂછો તો એનો જવાબ એ છે કે સ્મૃતિ અને સ્મૃતિ શું છે જો મીઠી હશે તો તમે સરસ યાદો છોડીને જવાના છો તમને જ્યારે કોઈ યાદ કરે ત્યારે ચહેરા પર સ્માઈલ હોય આંખોમાં પાણી હોય એવું નથી ઈચ્છતા તમને યાદ કરે ત્યારે એવું એવું વિચારો તમે કે ગયા ભાઈ સમાચાર આવે ને લોકો કબાટ ખોલીને ચોકલેટ ખાય એવું ઈચ્છો ગયા સાહેબ ફાઈનલી પેકઅપ અને એવું કોઈ તમને કે ગયા હાયલા ક્યારે આટલું તો ઈચ્છો છો કે નથી ઈચ્છતા તો એને માટે થોડોક પ્રયત્ન તો આપણે પણ કરવો પડશે આ પ્રયત્નની ફોર્મ્યુલા છે બીજા લોકોને સ્વીકારવા બીજાને ચાહવા બીજાને સ્વતંત્રતા આપવી છતાં સાથે રહેવું બીજાને ક્ષમા કરવી અને બીજાનો વિચાર કરવો બસ આટલું જ આ ફેમિલી છે મને હંમેશા લાગ્યું છે કે મારી જે કોઈ ઓળખ છે ને મારી આ છેલ્લી વાત છે મારી જે કોઈ ઓળખ છે ને એ જુદી જુદી રીતે કોઈકના લીધે છે હું કોઈની પત્ની છું કોઈની દીકરી છું કોઈની મા છું કોઈની બહેન છું તમારી સાથે પણ મારી ઓળખણ તમારે લીધે છે તમે વાંચો છો તો હું લખું છું તમે સાંભળો છો તો હું બોલું છું વાચક અને શ્રોતાનો મારો તમારી સાથેનો સંબંધ છે મેં તમને જેમ પહેલા કહ્યું એમ ફરી છેલ્લે કહું કે હું એકલી બોલતી કોઈ ન હોય ચંદ્રકાંતભાઈ સમજાવી પટાવીને લઈ જાય બેન ઘેર ચલો કઈ વાંધો નહીં ના આવ્યું તો ના આવ્યું હોય હું બોલીશ એવી જીદ ન હોય તમે છો તો હું છું એવી રીતે બીજા છે ને તો જ આપણે છીએ આ ઓળખ આ સંબંધ આ પરિવારનું મહત્વ તમે સમજો તમારા સંતાનને સમજાવો અને એને શીખવો કે એની આખી ઓળખ એનું આખું અસ્તિત્વ પરિવાર ઉપર આધારિત છે આપણે અટક કેમ લખીએ છીએ આખું નામ કોઈ વ્યક્તિને પૂછીએ વોટ ઇઝ યોર ફૂલ નેમ વોટ ઇઝ ધ ફૂલ નેમ તો એ અટક છે એ અટક કેમ કહેવાય છે એવું કોઈએ ખબર છે કોઈને એ અટક ઉમેરો ને ત્યાં તમે અટકી જાઓ છો એ છોડીને ક્યાંય જવાનું નથી ત્યાં તમારો પ્રવાસ પૂરો થઈ જાય છે માટે એને કે છે તમારું નામ મહત્વનું નથી તમારી સરનેમ સાથે અટકે છે આખું નામ પૂછે ત્યારે તમારું આખું નામ તમારા પિતાના નામ સાથે લખાય છે કેટલાક લોકો મમ્મીનું નામ લખે છે પણ તમારે ઉમેરવું પડે છે હું તમને ફોન કરીને એમ કઉ ચંદ્રકાંતભાઈ કે હું કાજલ તો પૂછે કાજલ કોણ પણ હું એમ કહું કે હું કાજલ ઉઝા વૈદ હું કહું કે હું કાજલ સ્પીકર કાજલ રાઈટર કાજલ તો તમને મારી ઓળખ થાય છે આ ઓળખ માટે આ અસ્તિત્વ માટે આ જીવનને બહેતર બનાવવાના રસ્તામાં તમારો પરિવાર બહુ જ મહત્વનો છે આ કોઈ ખૂંટી નથી કે તમે તમારા ફ્રસ્ટ્રેશન ટાંગી દો આ કોઈ કબાટ નથી તમે બધું અંદર ડૂચા ભરીને બંધ કરી દો બહુ જ મહત્ત્વના છે સંબંધો અને એની સમજણ એના તૂટ્યા પછી આવે છૂટ્યા પછી આવે એના કરતાં ઈચ્છે છે ત્યાં સુધી એની ઓળખ કરીએ એનો આદર કરીએ અને એને આવકારીએ થેન્ક યુ સો મચ